હું કટલો બધો ઇન્કમ ટેક્સ ભરું છું, કટલું જીએસટી ભરું છું, આ બધા ટેક્સના પૈસા જાય છે ક્યાં? તો જોતો ખરી આ રસ્તા કેટલા ખરાબ છે, ભારતમાં ગરીબી કેટલી છે, ભારત સરકાર ટેક્સના પૈસાનું કરે છે શું? તને ખબર નથી કે તારા ટેક્સના પૈસા ક્યાં જાય છે? કાલે જ બજેટ હતું, જોઈ લે ને તું. જોઈ તો લઉં પણ સમજ કોને પડે? તને નથી સમજાતું? તો ચાલો આપણે સમજીએ કે બજેટ શું હોય. આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. એક ફેમિલી છે, 5 મેમ્બર છે, 2 મેમ્બર કમાય છે, એની ટોટલ આવક 10 લાખ રૂપિયા છે. આવક, ભારત કેટલું કમાય છે, આ છે એક બજેટનો ભાગ. આવતા વર્ષના ઘરનો ખર્ચો 5 લાખ રૂપિયા છે, બેનના લગ્ન કરવાના છે એના માટે 5 લાખ રૂપિયા જોશે, અને આવતા વર્ષે મમ્મીનું ઓપરેશન છે તો એની માટે 2 લાખ રૂપિયા જોશે. ખર્ચો, આવતા વર્ષે ભારતને કેટલો ખર્ચો કરવાનો છે, આ છે બજેટનો બીજો ભાગ. અને બજેટનો ત્રીજો ભાગ છે આવતા વર્ષે એટલે કે એપ્રિલ 2023થી માર્ચ 2024માં ભારતને વધારે પ્રગતિ કરવા માટે ક્યાં ક્યાં ધ્યાન આપવું પડશે. આગળ વધતા પહેલા જો અમારા વિડીયોમાંથી તમને કંઈ શીખવા મળતું હોય તો અમારા વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આનાથી અમને મોટિવેશન મળશે. ખબર છે, આ વર્ષના બજેટની તૈયારી ઓગસ્ટ 2022થી જ શરૂ થઈ ગઈ હતી. શું વાત કરે છે, 6 મહિના પહેલાથી જ? હા, બજેટના 3 ભાગ બોલવામાં સહેલા લાગે છે પણ એની તૈયારી કરવા માટે 6 મહિના લાગી જાય છે. તો એટલા 6 મહિના લોકો કરે છે શું? સૌથી પહેલા ફાઇનાન્સ મિનિસ્ટ્રી એક સર્ક્યુલર બહાર પાડે છે. બધી જ મિનિસ્ટ્રીને કહેવામાં આવે છે કે તમે અમને એક એસ્ટિમેશન સબમિટ કરો. અને બધી મિનિસ્ટ્રી એટલે કે મિનિસ્ટ્રી ઓફ રોડ, મિનિસ્ટ્રી ઓફ રેલવે, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ એક્સેટ્રા. એસ્ટિમેટ શેનું? તો કે આવતા વર્ષમાં એટલે કે એપ્રિલ 2023થી માર્ચ 2024ના વર્ષમાં કેટલો ખર્ચો થશે, એ લોકોને કેટલા પૈસા જોશે. બધી જ મિનિસ્ટ્રી એ ખર્ચાનું લિસ્ટ બનાવે છે. સાથે કરંટ યરમાં એટલે કે એપ્રિલ 2022થી ઓગસ્ટ 2022 સુધીમાં ઓલરેડી કેટલો ખર્ચો થયો છે અને હવે આવનારા 6 મહિનામાં કેટલો ખર્ચો થશે, અને પછી નેક્સ્ટ યરમાં આની ઉપરના કેટલા પૈસા એક્સ્ટ્રા જોશે, એ એડ કરીને ફાઇનાન્સ મિનિસ્ટ્રીને મોકલવામાં આવે છે. ફાઇનાન્સ મિનિસ્ટ્રી પણ એક એસ્ટિમેટ બનાવે છે કે આવતા વર્ષે ભારતનું જીડીપી કેટલું હોવું જોઈએ. એના માટે ફાઇનાન્સ મિનિસ્ટ્રી બીજા પાસેથી સલાહ સૂચન લે છે, જેમ કે બિઝનેસ એસોસિએશન, ટ્રેડ બોડીઝ, ફાર્મર યુનિયન એક્સેટ્રા. પછી આ બંને એસ્ટિમેટ ઉચ્ચ અધિકારી સુધી પહોંચાડવામાં આવે છે. તેમનું અપ્રુવલ મળ્યા પછી જ બજેટનું કામ સ્ટાર્ટ થાય છે. પછી જ બજેટ બનાવવામાં આવે છે. ફાઇનાન્સ મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટર બંને મળીને ડિસ્કસ કરે છે અને પછી જ ફાઇનલ બજેટના ડોક્યુમેન્ટ પ્રિપેર કરવામાં આવે છે. તો 1 ફેબ્રુઆરીના બજેટ પાર્લામેન્ટમાં રજૂ કરવામાં આવે છે. બજેટના 2 ભાગ હોય છે. પહેલા ભાગમાં ફાઇનાન્સ મિનિસ્ટરની સ્પીચ અને કેટલીક અનાઉન્સમેન્ટ્સ, અને બીજા ભાગમાં અકાઉન્ટિંગ આંકડાઓ હોય છે. અનાઉન્સમેન્ટ 2 પ્રકારની હોય છે, જનરલ અનાઉન્સમેન્ટ અને સ્પેસિફિક અનાઉન્સમેન્ટ. તો આ બજેટમાં કેટલીક એવી અનાઉન્સમેન્ટ થઈ છે જે આપણે જોઈએ. 2.2 લાખ કરોડ ડાયરેક્ટ ખેડૂતને આપવામાં આવશે. 11.7 કરોડ ટોયલેટ બનાવવામાં આવશે. 9.64 કરોડ એલપીજી સિલિન્ડર આપવામાં આવશે. 10 લાખ કરોડ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખર્ચવામાં આવશે. તો આ બજેટમાં કાંઈ ટેક્સ રેટ ઓછો કર્યો કે નહીં? હું મારો ટેક્સ ક્યાં બચાવી શકીશ? બસ આ જ જાણવા માટે આપણે બજેટના સેકન્ડ પાર્ટને જોવાનો છે, એટલે અકાઉન્ટિંગ પાર્ટ. પણ આ ટેક્સ રેટમાં ચેન્જીસ, વધારો કે ઘટાડો એ કેવી રીતે ડિસાઈડ થતું હશે? આપણે શરૂઆતમાં બજેટમાં શું હોય એ જોયું હતું, યાદ છે તને? હા, તો એનું શું? બસ ભારત કેટલું કમાશે અને કેટલો ખર્ચ કરશે એના પરથી જ આપણો ટેક્સ રેટ નક્કી થાય છે, અને એના પરથી જ 2 બજેટ અને 1 ડોક્યુમેન્ટ બને છે, રિસીપ બજેટ અને એક્સપેન્ડિચર બજેટ અને ડિમાન્ડ ફોર ગ્રાન્ટ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ. રિસીપ બજેટમાં આવતા વર્ષે ભારતને કેટલા પૈસા મળવા જોવે અને ક્યાંથી મળવા જોવે એનું લિસ્ટ બનાવવામાં આવે છે, જેમ કે જીએસટી, ઇન્કમ ટેક્સ, ફીસ, પેનલ્ટી, લોન્સ, ગ્રાન્ટ્સ એક્સેટ્રા. એક્સપેન્ડિચર બજેટમાં આવતા વર્ષે કેટલા પૈસા ખર્ચ થશે અને ક્યાં ખર્ચ થશે એનું લિસ્ટ બને છે, અને 3rd ડોક્યુમેન્ટમાં કઈ મિનિસ્ટ્રીએ કેટલા પૈસા કયા કામ માટે માંગ્યા એ લખવામાં આવે છે. જેમ કે ડિફેન્સ મિનિસ્ટ્રીને 5.94 લાખ કરોડ રૂપિયા અલોકેટ કરવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મિનિસ્ટ્રીને 2.70 લાખ કરોડ રૂપિયા અલોકેટ કરવામાં આવશે, અને રેલવે મિનિસ્ટ્રીને 2.41 લાખ કરોડ રૂપિયા અલોકેટ કરવામાં આવશે, એન્ડ સો ઓન. તો આવું હોય છે બજેટ. બજેટની આ બધી અનાઉન્સમેન્ટમાંથી પાર્લામેન્ટમાં એક ફાઇનાન્સ બિલ પાસ કરવામાં આવે છે અને એક એક્ટ બને છે. પાર્લામેન્ટના અપ્રુવલ વગર
ગવર્મેન્ટ આપણા ટેક્સના પૈસા વાપરી શકે નહીં. સરકારને પાર્લામેન્ટ પાસેથી અપ્રુવલ લેવું પડે છે અને એ અપ્રુવલ અપ્રોપ્રિએશન બિલ દ્વારા આપવામાં આવે છે અને પછી બધી મિનિસ્ટ્રીઝને પૈસા આપવામાં આવે છે. તું રડતી હતી ને કે તારા ટેક્સના પૈસા ક્યાં જાય છે, હવે તને સમજાયું કે ક્યાં ખર્ચાય છે. બજેટમાં બધું જ કહેવામાં આવે છે. હા, સમજાયું હવે. તો સારું, પણ હું તને હજી એક વાતનું ધ્યાન અપાવું. ભારતનું બજેટ ડેફિસિટ બજેટ છે. ડેફિસિટ બજેટ એટલે ઇન્કમ કરતાં ખર્ચો વધારે. તો પછી ઇન્કમ ઓછી અને ખર્ચો વધારે હોય તો આ બધા ખર્ચા પૂરા કેમ પડે? ગવર્મેન્ટ લોન લે. ઓહો, તો એ લોન પર તો ઇન્ટરેસ્ટ ભરવું પડતું હશે ને? એ જ તો કારણ છે, જનતા આટલો આટલો ટેક્સ ભરે છે છતાં પૈસા ઓછા પડે છે. તો આવતા વર્ષે કેટલી લોન લેવી પડશે? તો ચાલ જોઈએ. આ વર્ષનું બજેટ, ઇન્કમ, એક્સપેન્ડિચર અને બીજા પ્લાન્સ. બજેટ સ્પીચમાં ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલાજીએ કહ્યું કે આવતા વર્ષની આવક 26 લાખ કરોડ થશે. ટોટલ એસ્ટિમેટેડ એક્સપેન્ડિચર 45 લાખ કરોડ થશે. તો 45 - 26 = 19 લાખ કરોડ જે લોન લેવાની રહેશે. બજેટની બીજી બધી જાણકારીઓ ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી તમને મળી જશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.